नमस्ते विद्यार्थी मित्रों, श्रीजी विद्यालय ऑनलाइन एजुकेशन में आपनु स्वागत है। आज हूँ तमने धोरण 8 में पाठ 20 बहनों पत्र समझावीश। जेमना लेखक है मणिलाल हरिदास पटेल, जेमनो जन्म 7/11/1949 में थयो हता। तेओ पंचमहाल जिलाना गोलाना पाला गामे थयो हतो। तेओ व्यवसायी अध्यापक हता। तेमने टूंकी वार्ता निबंध क्षेत्र नोंधपात्र प्रदान कर्यु हतु अने एमना साहित्य ने लीधे एमने पारितोषिक पण प्राप्त थयेलु हतु। एमने माटी वटो, भूसाता, ग्राम्य चित्रों, हेली, अजळ एवा तो जाणीता पुस्तकों लखेला छे। आ एकम द्वारा कि आ पत्रलेखन द्वारा मातृभाषानु महिमा समझावामां आव्युं छे। प्रकृति, उत्सवों, वर्णनों अने रोजबरोजना आपणा जे अभिव्यक्ति अने प्रत्यायनना जे पासा छे ए मातृभाषानी यथार्थतानो उपयोग केवो रसिक बनावी शकाय तेनुं उदाहरण सहोदाहरण एटले के उदाहरण साथे समजूती अहीं आपेली छे। एटले आ मातृभाषानुं महिमानुं माधुर्य खीली उठ्युं छे। तो आपणे पाठनी शरूआत जोईए तो सरनामું અનન્યા વિસ્મયકુમાર, એનું ગામ છે ગોલાના પાલારા, પોસ્ટ છે મધવાસ અને તાલુકો લુણાવાડા અને જિલ્લો પંચમહાલ। એ પત્ર 15/6/2012 લખેલો છે। સંબોધન કરે છે પ્રિય ભાઈ અરવ, તારી બહેન અનન્યાના પ્રણામ। એટલે અહીંયા અનન્યા છે એ અરવને પત્ર લખી રહી છે। હવે આપણે પત્ર જોઈ તો તે મને યાદ કરી અને વિગતે પત્ર લખ્યો એટલે હું રાજી થઈ છું। એટલે અનન્યા છે એના ભાઈએ એને પત્ર લખ્યો તો એ વાંચી અને હવે અનન્યા રાજી થઈ અને અનન્યા હવે એના ભાઈ અરવને પત્ર લખી રહી છે। હોળી ધૂળેટીના દિવસોથી વાતાવરણમાં બદલાવ આવવા માંડે છે। હાસ્તો એક તરફ વસંતનો પાલવ પ્રકૃતિ પર વસતી પણ ફરફરવા લાગે છે, બીજી તરફ પરીક્ષાઓની તૈયારી ચાલે છે। વળી સીમ ખેતરના શિયાળુ પાક છે ઘઉં અને ચણા, એ પણ વાઢવાની શરૂઆત કરતા લોકો દેખાય છે। તો ચોથી વાત એ કે લગ્નગાળો આવવાનો છે એટલે એની આગોતરી વધામણી અને ખરીદારીમાં લોકો વ્યસ્ત રહે થઈ જાય છે। મને આ ઋતુ બહુ ગમે છે। આમ તો વર્ષા અને શરદ મારી મનગમતી મોસમ છે, પણ વસંત ઋતુના દિવસો ગમે છે એના પર કારણો છે। શું કામ ગમે છે? એ કહે છે કે હું તો કહેતી કે કોયલ બોલે છે અને આંબે આંબે એમ કે કેરીઓ ઝૂલે છે એટલે મને વસંત ગમે છે, પણ એવું નથી। કોયલ તો આખો ઉનાળો બોલી બોલી અને આપણું ધ્યાન વૃક્ષો અને વાતાવરણ તરફ ખેંચતી જ હોય છે, એ મને વહાલી છે। પણ એમ તો મને કબૂતર, હોલો, કાગડો, દેયર ને દેવચકલી પણ વહાલા છે। વળી વસંતમાં તો કંસારા અને કલકલીઓ, ચાન, સોબીગી અને તરશું તરશું કરી બોલ્યા કરતા હોય છે, એ ગમે છે। હવામાં સેલારા લઈ અને ઉડતા બુલબુલ, પતંગો, દરજીડો અને સકરખોટ પણ મને બહુ જ જોઈ અને હું એમ કે જોઈ રહું છું, એ તો મને ગમે છે, બરાબર ને? હવે અનન્યા એમ કહે છે કે વસંત ઋતુ છે એમ તો એમની પ્રિય ઋતુ શરદ અને વર્ષા છે, પણ એની સાથે એમને વસંત ઋતુ પણ ગમે છે। તો કાં તો કે એમાં પ્રકૃતિમાં પરિવર્તન આવે છે। કયું કયું? તો એક કોર છે એમ કહે છે કે પરીક્ષાની ઋતુ ચાલુ થાય છે, કે હવે શિયાળો પૂરો થાય ને ઉનાળાની શરૂઆત થાય છે એટલે કે પરીક્ષાઓની તૈયારી ચાલતી હોય, બીજી બાજુ શિયાળો પાક હોય પાકી ગયો એટલે લોકો પણ એને ઉતારવામાં ખેડૂતો હોય એ પણ વ્યસ્ત થઈ જતા હોય, પાછું શું કે લગ્નગાળાની ઋતુ આવતી હોય એટલે પણ ગમે, અને એની સાથે પ્રકૃતિમાં જે પરિવર્તન આવે એને લીધે એમ કે અનન્યા એમ કહે છે કે મને ગમે છે। પછી અહીંયા અમુક પક્ષીઓના નામ આપેલા છે એમ કહે છે, એ બધા પણ આ વસંત ઋતુમાં એમ કે જોવા મળતા હોય છે, એ પણ મને ગમતા હોય છે। તને યાદ છે આપણી ગુજરાતી ચોપડીમાં આ બધા પક્ષીઓ વિશે, ઋતુઓ વિશેની કાવ્યો આવતી, કે આપણે જોઈએ છીએ કે નાનપણથી ભણતા આવી છીએ કે હરેક ચોપડીમાં ઋતુઓ અને પક્ષીઓને લઈને તો કોઈક ને કોઈક કાવ્યો આવતી જ હોય ને, આપણે ભણેલા જ હઈએ છીએ, આપણે તો એ બધું જોતા સાંભળતા જ હતા। દાદાજીએ ઘરવાળામાં ને ખેતરમાં વગડે વૃક્ષો ઉછેરેલા ને ગામમાં તો આજે વૃક્ષો ઠીક ઠીક છે। પછી એમ કહે છે કે ઋતુઓ જાડવે જાડવે દેખાય ને ત્યાં જ તો પક્ષીઓ ગાય છે, પીપળ, વડમાં ટેટા અને સોનમોરના પાપડા એ બીજા ફળો પણ દેખાય છે। વૃક્ષો તો ધરતીની શોભા છે, એ છે તો જ આ રોજનું જીવન હર્યુંભર્યું લાગે છે। એટલે એમ કહે છે કે અહીંયા વૃક્ષોનું કહેવામાં આવ્યું છે કે હરેક ઋતુમાં અલગ અલગ વૃક્ષો ખીલતા હોય છે અને વૃક્ષોથી જ આપણું માનવ જીવન છે કેવું લાગે, ભર્યુંભર્યું લાગતું હોય છે। તને થશે કે અનન્ય આજે માતૃભાષાનો જાદુ દેખાડવા સારું આ બધું લખી રહી છે, તે બોલને એમાં ખોટું શું છે ભાઈલા?
વૃક્ષોના પાંદડા તે એમના શબ્દો જ છે. પવનમાં એક મરમર બોલ્યા બોલે છે અને ફૂલો વૃક્ષોની કવિતા છે. આજકાલ કેસુડાના કેસરી રંગ સિંહવગડામાં મોટેથી બોલતો સંભળાય છે ને સીમડો તો રાતાગલ ફૂલોથી પણ એવો ભરાઈ ઉભરાઈ ગયો છે કે તેમાં જોઈ કાગડો બેસે તો એ પણ રાતો થઈ જાય. હવે જો અહીંયા વૃક્ષોની વાત કરતાં એમ કહે છે અનન્યા કે જે વૃક્ષો તો એમ કે એ ધરતીની શોભા છે અને વૃક્ષો છે એનાથી જેમ કે એના મર્મ એટલે કે જે પાંદડાનો જે અવાજ હોય એનાથી એક વૃક્ષોની એક આખી કવિતા બની જાય છે. પછી એમ કહે છે કે જે વસંત ઋતુ છે એમાં કેસુડો ખીલતો હોય છે અને બીજો સીમડાની વાત કરવામાં આવી છે કે સીમડામાં પણ એવા કેસરી કલરના ફૂલ થાય છે કે જો કાગડો કાળો હોય પણ એ જાણે એમાં બેઠો હોય વૃક્ષમાં તો એ પણ રાતો દેખાતો હોય છે. હું તો સીમડા નીચે ઊભું રહું છું તો મારા ગાલ ચટાક ફૂલોથી ભરાઈ જાય છે એમ અનન્યા કહે છે. ઘરના માંડેલી મધુમલતી અને કુંડામાં મોગરો મહોરતો હોય છે. અને હવે ઉનાળાના જે ફૂલો છે એની વાત કરતા એમ કહે છે કે મધુમતી પછી મોગરો એટલે કે જે ડોલર હોય એ પણ ઉનાળામાં થતા હોય છે અને સુગંધોથી લહેરાતી છાતીને તે મગજને તરબતર કરી દે છે કે એની સુગંધ છે આપણે એમ કે ગમે છે. એનાથી મન પણ એમ કે હર્યું ભર્યું રહે છે. બારી પાસે બેસીને અને ઊંચું થાય ત્યાં તો સોન ચંપાના ફૂલો તાકી તાકી રહે છે. ટગરી ટગર ટગર જુએ છે અને હજારી ગલગોટો પણ બોલકા છે તો બોલાવે જ ને. પણ ભાઈ મારે તો હવે પરીક્ષા આવે છે એટલે વાંચવાનું જ છે. એટલે હવે અહીંયા વૃક્ષોમાં એમ કે ફૂલની વાત કરવા આવે છે કે એ જોઈ તો કોઈક ફૂલ છે એ આપણે જોતા હોય તો કોઈક બોલાવતા હોય એવો અનુભવ થતો હોય છે. પણ એ તો એમ કે છે કે મારે તો હવે શું કામ કે પરીક્ષાની પણ ઋતુ આવે છે એટલે એમ કે છે હવે તો મને વાંચવું છે. એટલે એ એમ કે છે કે હવે આપણે વાંચવા તરફ જામ એમ કે ધ્યાન દેવું જોઈએ. ખાસ તો તને અભિનંદન આપવાના છે. પછી એમ કે છે અનન્યા એના ભાઈને અભિનંદન આપે છે. શું કયા કારણસર એ આપણે જોઈએ. એમ કહે છે કે હવે તને અભિનંદન આપવા છે, પૂછ કેમ. અરે ભાઈલા, તે ગુજરાતી માધ્યમમાં જ ભણવાનું નક્કી કરી અને 11 સાયન્સ પ્રવાહને પ્રવેશ મેળવી લીધો. મને બહુ ગમ્યું. આપણે ત્યાં લોકો અંગ્રેજીનું ઘેલું લાગ્યું છે. અંગ્રેજી જરૂર છે પણ માતૃભાષા બરાબર જ ના આવડે તો બાવાના બે બગડે. એથી એ એક નવી જ કહેવત પ્રસરિત રહી છે, ઉત્તમ અંગ્રેજી અને માધ્યમ ગુજરાતી. હવે જો અનન્યા છે એના ભાઈને પહેલે તો અભિનંદન આપે છે. શું કામ, તો કે એમના ભાઈએ છે એમણે અંગ્રેજી માધ્યમ નહીં પણ ગુજરાતી માધ્યમમાં જ એડમિશન લીધું અને 11 સાયન્સ પ્રવાહ પસંદ કર્યો એના માટે. અને એમ કહે છે કે આજે તો માણસને અંગ્રેજીનું ઘેલું લાગ્યું કે અંગ્રેજી ભાષા તરફ એને વધારે ધ્યાન આપે છે. એટલે એના બાવાના બે બગડ્યા એટલે એ બંને કોરથી નુકસાની એમ કે થતી હોય છે. અને એ પાછું એમ કહે છે કે કહેવત એ છે કે ઉત્તમ શું છે, તો કે અંગ્રેજી છે. પણ માધ્યમ તો શું હોવું જોઈએ, ગુજરાતી જ હોવું જોઈએ. હા, ગુજરાતીમાં ગુજરાતી માતૃભાષાનું શિક્ષણ મેળવવાથી જ બધું કલ્પના શક્તિ તરશક્તિ ખીલે છે. માતૃભાષા તો ગળગુથી છે. ગળગુથી એટલા માટે કે ગળગુથી એટલે કે જે નાનું બાળક હોય એમને જ્યારે એ જન્મે ત્યારે એના મોઢામાં એમ કે જન્મેલા બાળકના મોઢામાં ગોળગીનું જે મિશ્રણ કરીને એને ચટાડવામાં આવતું હોય છે તો એને ગળગુથી કહે છે. તો એમ કહે છે કે નાનું બાળક હોય એ ત્યારથી જ એમને એમ કે પોતાનું માતૃભાષામાં જ એને સાંભળતા કે શીખતો હોય છે. આપણા મા બાપ, ઘર, કુટુંબ, ગામ, સમાજ એની દેણગીરી છે. દેણગીરી એટલે આપવામાં આવેલી વસ્તુ કે ભાષા. એમ કહે છે કે આપણે નાનપણથી જ આપણા માતા પિતા જે ભાષા બોલતા હોય ઘર સમાજમાંથી જે કે ગામમાંથી આપણે શું જોઈએ છીએ તો આપણી માતૃભાષાને જ બોલતા પહેલાં તો શીખીએ છીએ. એમાં જ આપણી સભ્યતા અને સંસ્કૃતિ પણ રહેલી હોય છે. આપણી જીવનની પરંપરાઓ રૂઢિઓ બધું શબ્દે શબ્દે સંગ્રહાયેલું હોય છે. શેમાં, તો કે આપણી માતૃભાષામાં. હવે રવીન્દ્રનાથ ટાગોરની વાત કરતા કહે છે કે જે વિશ્વકવિ રવીન્દ્રનાથ ટાગોર હતા એમણે પણ માતૃભાષાનો જ મહિમા ગાયો છે. અને શું કીધું છે કે માતૃભાષા તો માતાનું ધાવણ છે ને બાળકને માનું જ દૂધ વધારે વિકસાવે છે, મજબૂત બનાવે છે. મા તેમાં બીજા બધા વગડાના વા, આપણે જન્મનાર આપનાર બા અને બાની ભાષા તે માતૃભાષા ને આ અનાજ પકવી પોષનારી તે વૃક્ષો વનરાઈને ખીલવનારી ધરતી માતા માટી આ ત્રણેયનું
स्थान बीजे कोई लई शकतु ज नथी। हवे एम कहे छे के जे मातृभाषा छे ए तो आपणी शुं छे जननी छे, मातृभाषा छे। जे बाळक छे ए માતાનું દૂધ પી અને મજબૂત અને વિકસે છે, એવી જ રીતે માતૃભાષા દ્વારા પણ એમનો વિકાસ થતો હોય છે। એટલે માણસ માનું છે એનું ઋણ, એક માતાનું ઋણ અને બીજું એમ કે છે માતૃભાષા અને બીજું પૃથ્વી કે જે ધરતી છે એમનું ઋણ તો આપણે ક્યારે ભૂલવું ન જોઈએ। આ વાત અરવ તું તો સમજે જ છે। અને પછી એમ કે છે કે અરણ તું તો અરવ તું આ વાત સમજે છે। ગાંધીજીએ પણ કહેલું કે આપણો રાજ્ય કારભાર અંગ્રેજી ભાષામાં ચાલે છે એ સૌ કમનસીબની વાત છે। જોકે આજે લોકો મોહમાં અંધ છે, અંગ્રેજી વિશેના ખોટા ખ્યાલોમાં રચાયેલા છે અને માતૃભાષાનો મહિમા સમજી આવવા તૈયાર થતા નથી। પણ હવે ધીમે ધીમે સૌને સમજણ આવશે કે ભાષા તો લોહીમાં લયમાં પ્રગટેલી હોય છે, આગળ જઈ અને વિકસે છે। આજે તો ગુજરાતી ભાષામાં જ્ઞાનનો ભંડાર એવો વિશ્વકોશ છે જે 25 ભાગમાં વહેંચાયેલો હોય છે। દુનિયાભરનું જ્ઞાન એમાં જ છે। ગુજરાતી આવડશે તો બધા જ વિષયનું જ્ઞાન વિશ્વકોશમાં હાજર છે। હવે જો માતૃભાષાનું વર્ણન કરતાં એમ કહે છે કે આપણી કમનસીબી છે કે લોકો છે એ માતૃભાષાને મૂકી અને બીજી અન્ય ભાષા શીખવા માટે તત્પર હોય છે। પણ એમ કહે છે કે આપણી જે માતૃભાષા જે ગુજરાતી છે એનો તો મોટામાં મોટો જ્ઞાનકોશ કે વિશ્વકોશ ભરેલો છે જે 25 ભાગમાં વહેંચાયેલો હોય છે। એની અંદર આખા દુનિયાનું જે જ્ઞાન છે એની અંદર સમાયેલું હોય છે અને એ વિશ્વકોશમાં જ બધું વિષયનું જ્ઞાન પણ એમાં જ રહેલું હોય છે। હવે અરવને કહે છે કે તને યાદ છે અરવ, આપણે ગુજરાતી ભાષામાં કેટલીક રમતો રમતા હતા, કેટલાક શબ્દો કે કેટલાક શબ્દો ડાબેથી જમણેથી વાંચીએ તો એક જ અર્થ મળતો હતો, બંને દ્રષ્ટિએ લઈએ। હવે એમ કહે છે કે જો આપણે ગુજરાતી નાના હતા ત્યારે આપણે એમ કે રમતા રમત તો એનામાં કેટલાક શબ્દો હતા કે આપણે ડાબી બાજુથી વાંચીએ કે જમણેથી બાજુથી વાંચીએ, પણ એ શબ્દોનો અર્થ તો એક જ રહેતો હતો। તો હવે એ દ્રષ્ટાંત દ્વારા કહે છે, એમાં પહેલું કહે છે કે લીમડી ગામે ગાડી મળી, જારે બાવા બારે જા નવ જીવન મળ્યા મડમ। હવે આ જે આપણે વાક્ય છે જો તમે એને ડાબી બાજુથી વાંચશો તો પણ એક જ અર્થને એક જ વાક્ય થશે અને પાછળથી વાંચશો તો પણ એમ જ એનો અર્થ એક જ રહેશે। તો એ કહે છે કે ડાબેથી વાંચો કે જમણેથી વાંચો અર્થ તો એકનો એક જ રહે છે। એવો જ શબ્દને રમતો અને શબ્દોની સમૂહને જોડી તોડી કરવાની જે મજા આવતી એ કવિતા ગાવાની મજા માતૃભાષા જેવી બીજે ક્યાંય જોવા મળતી ન હતી। હમણાં જયદેવ કાકા મળેલા તે પણ માતૃભાષા વિશે વાતો કરતા કહેતા હતા કે જે આપણી માતૃભાષા છે એમાં વિચારો પણ માતૃભાષામાં જ આવે છે, કે બાળક હોય નાનકેથી માતૃભાષામાં જ ભણેલું હોય કે માતૃભાષા જ એમને બોલી અને મોટો થયો હોય તો એમના વિચારો પણ કેમાં આવતા હોય છે, માતૃભાષામાં જ આવતા હોય છે। આપણે સમળું પણ માતૃભાષામાં જ આવતું હોય છે, સમળું એટલે સ્વપ્ન, કે આપણે રાતે સ્વપ્ન જોઈએ છીએ પણ કે કઈ ભાષામાં જોતા હોઈએ છીએ તો કે માતૃભાષામાં જ જોતા હોઈએ છીએ। માતૃભાષા હૈયે છે એટલે તરત હોઠે પણ આવી જાય છે, એટલે કે આપણા અંદર કે આપણા હૈયામાં જ માતૃભાષા વસેલી હોય છે। એટલે આપણે કોઈ પણ મુસીબત આવશે તો આપણે તરત જ આપણા માતૃભાષામાં જ એ બોલાઈ જતું હોય છે, એટલે હૈયામાં છે એટલે એ આવી જાય છે। એટલે હાથ કરતાં પણ વાતો હાથ વગી માતૃભાષા છે। આપણે પ્રેમ કરીએ, થોડા કજિયા કરીએ, રિસાઈએ, રડીએ, કિટા કરીએ, વહાલ કરીએ, બધું જ માતૃભાષામાં વટબંધ રહેલું હોય છે। આપણી ભાષા આપણી માતૃભાષા ગુજરાતી અજબ ગજબની છે, તેમાં સગાવાલા માટે અંગ્રેજી કરતાં પણ વધારે શબ્દો આપેલા છે, જેવી રીતે કે મામા મામી, માસા માસી, ફોઈ ફૂવા, બહેન બનેવી, નણન નણદોઈ, સાસુ સસરા, સાળા સાળી, સાળા વેલી, ભાભી, જેઠાણી, જેઠ, દિયર, દેરાણી વગેરે। વળી આપણે બીજી ભાષાના શબ્દોને પણ આપણા ગણી અને અપનાવી છીએ, દાખલા તરીકે ટેબલ, ટિકિટ, ઓફિસ, સ્ટેશન, બસ, ટ્રક, ખુણસી, મેજ, ખુશી, અરજી, હકીકત, જામ વગેરે। ગુજરાતી ભાષામાં કેટલાક વિશિષ્ટ શબ્દોની પણ મજા છે। જો હવે એમ કહે છે કે અંગ્રેજી કરતાં પણ આપણી ભાષા માતૃભાષા છે એ મોટી, એમાં ઘણા બધા કે અલગ અલગ સગાવાલા માટે અલગ અલગ શબ્દ વપરાયેલા હોય છે, જ્યારે અંગ્રેજીમાં તો કોઈ પણ સગા હોય પણ આપણે અંકલ અને આંટીથી જ એમ કે વર્ણવતા હોય છે। એની સાથે જે બીજા શબ્દ પણ આપેલા છે કે જે આપણી ગુજરાતી ભાષાના નથી છતાં પણ બીજી ભાષામાંથી આપણે ગુજરાતી ભાષામાં એને લઈ લીધા છે અને રોજબરોજ આપણે એને જ ઉપયોગ બોલવામાં કરતા હોઈએ છીએ।
तो मने आ शब्दों अर्थ लखी मोकलजे। हा के काग नींदर पछी एम के छे के दागारंगी सीरामण गोफण नंदोई झालटाणू गाम तरु सप्तपदी घड़ामण सुरवणी पाणियारू पाधरु दही थरु ने कंकावटी। हवे अनन्या छे केटलाक बधा शब्द आपे छे अने अरवणी कहे छे कि आना अर्थ तू मने लखीने आपजे। आवा तो केटलाय शब्दो छे, तू पण शोधीने मने लखजे। अने पछी एम के आवा तो घणाय शब्द छे कि तूए पण मने आवा શોધીને આપજે લખજે જરૂર એમ। બા મને કહે છે કે ગુજરાતીમાં દરેક પશુ બોલે એને માટે નોખા નોખા ક્રિયારૂપો છે। અરે વાહ ભાઈ જો સાંભળ, હવે એમ કહે છે કે ગુજરાતી ભાષાની જ વાત કરવામાં આવી છે તો એમ કહે છે ગુજરાતીમાં તો બધા માટે બધા શબ્દ અલગ જ વાપરેલા હોય છે। એટલે એમ કહે છે કે જે પશુ છે એ બોલે છે તો એના એના જે બોલ છે એના એના જે ક્રિયાઓ છે એના પર શબ્દ આખા અલગ અલગ આપેલા હોય છે। હવે એનું ઉદાહરણ આપે છે કે ભેંસ છે તો એ શું કરે છે, રે કે છે, ગાય છે તો એ ભાંભરે છે। એટલે એમ નથી કહી દેતા કે ભેંસ ગાય બળદ બધા અવાજ જ કરે છે કે રે કે છે, એમ નહીં। ભેંસ છે તો એના એ જે બોલશે એને રેકવું કહેવાશે, ગાય બોલશે તો એને ભાંભરવું કહેવાશે, બળદ બોલશે તો એને બાડે છે એમ બગડે છે એમ કહેવાશે, શિયાળ બોલશે તો એ રડે છે, કૂતરો ભસે છે, બકરી બેંબે કરે છે, પછી ઊંટ ઘાઘરે છે, પછી ગધેડું છે એ ભોકે છે, ઘોડો હણહણે છે, અને વાઘ ત્રાડે છે, સિંહ ગર્જે છે, અને હાથી રણકે છે। એટલે આટલા બધા પશુઓ છે પણ બધા માટે એક જ શબ્દ નથી વાપર્યો, પણ જે પ્રાણી છે એના માટે એના જે બોલ છે એના શબ્દ પણ અલગ ક્રિયાપદો એના માટે વપરાયેલા છે। બસ હવે બહુ થયું નહીં, પછી આટલું બધું પત્રમાં લખીને હવે અરવને કહે છે કે બસ હવે તો ઘણું થયું, આજે તારી સાથે પત્રમાં ઘણું ઘણું બોલી છું જાણે છે। હા અરવ, મને ફોન કે SMS કરતાં તું પત્ર લખવાનું જ બહુ ગમે છે। હાસ તો ફોન તો હવામાં વહી જાય છે ને SMSની ભાષા તો લાગણી કે ભાવના વગરની ટૂંકી બનાવી લાગે એમ કે ટૂંકી બનાવટી લાગે છે। મને તો કાગળ લખવાનો વારંવાર એ વાંચવાનો કે સાચવી રાખવાનો બહુ જ ગમે છે। અને હવે એમ કહે છે કે આ તો આપણે ઘણું બધું બોલાઈ ગયું, હવે એમ કહે છે કે તું પણ મને એમ કે પત્ર લખજે, અને એમ કહે છે કે જે ફોન કરી કે SMS કરી એના કરતાં કાગળ લખવો ગમે છે, શું કામ કે એમાં આપણી લાગણીઓ પણ વ્યક્ત થાય છે અને આપણે એને સાચવી પણ રાખી શકીએ છીએ। હા તો હવે છેલ્લી વાત, પછી છેલ્લે કહે છે કે આ રજાઓમાં તું આવે છે, આપણે વડોદરા મ્યુઝિયમની મુલાકાતે તથા ચાંપાનેર પ્રવાસે જવાનું છે, ત્યાંથી આપણે તેજગઢ આદિવાસી યુનિવર્સિટીમાં જઈશું અને લોકજીવનના બધા જ રંગો જોઈશું, સાંભળીશું, મજા કરીશું, થોડી વાર્તાઓ વાંચીને સાથે સાથે વિજ્ઞાન કથાઓ પણ ઉકેલીશું, રાત્રે તારાઓ ઓળખીશું ને સીમ વગડાના ઝાડ અને પક્ષીઓ પણ ઓળખવાના છે। હવે એમ કહે છે કે એમ કે તું હવે આ રજાઓમાં તું અહીંયા વડોદરા આવ તો આપણે તેના મ્યુઝિયમમાં જઈશું ને એની સાથે જે ચાંપાનેરનો પ્રવાસ છે ત્યાં પણ આપણે જઈશું, અહીં મમ્મી પપ્પા સારા સારા નરવા છે। એટલે હવે એના ભાઈને એમ કહે છે કે એમ કે અહીંયા પોતે મમ્મી પપ્પા સાથે રહે છે, એટલે એમ કહે છે કે અહીંયા મમ્મી પપ્પા છે એ સાજા અને નરવા છે એટલે કે બરોબર છે, ત્યાં પૂજ્ય કાકા કાકી મજામાં હશે, હવે એમનો ભાઈ છે કાકા કાકીને ત્યાં રહે છે એટલે એમ કહે છે કે ત્યાં પણ કાકા કાકી હશે એ બરાબર હશે, નાની બહેનને વહાલ, હવે અનન્યા છે નાની બહેન છે એટલે એમ કહે છે કે નાની બહેનને વહાલ કરજે અને સૌને પ્રણામ સાથે, અને એમ કહે છે કે બધાને હું પ્રણામ કરું છું, પછી આ તારી બહેન અનન્યા એમ કરીને પત્રનું સમાપન કરે છે। અને આજે છે રથયાત્રા વલ્લભાનગરમાંથી લેવામાં આવેલું છે, તપાઠ અહીં પૂરો થાય છે, અસ્તુ।